કવાંટ તાલુકાના નારકોટ ગામે પાણીની સમસ્યા હલ કરવા ગ્રામજનો જાતે કૂવામાં ઉતર્યા. કૂવામાંથી મહિલાઓને જીવના જોખમે પાણી ભરી આપે છે. ગામમાં ફક્ત એક જ બોર છે. ચાલુ લાઇટો જતી રહેતા ગ્રામજનો જીવના જોખમે પાણી માટે કૂવામાં ઉતરે છે. તાલુકા વિકાસ અધિકારીએ સ્થળની મુલાકાત લેતા મહિલાઓએ આક્રમક રજૂઆત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નારકોટ ગામમાં ગામની વસ્તી આશરે 1500થી વધુ છે. આ ગામની સમસ્યા વર્ષોથી એવી છે કે ચોમાસામાં વરસાદ પડે તો જ બોરમાં પાણીના સ્તર ઊંચા આવે છે અને ઉનાળાના આગમન પહેલાં જ પાણીના સ્તર નીચા જતા રહે છે. તેની રજૂઆત ગામના સરપંચ દ્વારા ગામ લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ જાડી ચામડીના તંત્રએ આદિવાસીઓની રજૂઆત પ્રત્યે ભેદભાવની નીતિ રાખતું હોય તેમ રજૂઆત ધ્યાને ના લેવાતા ઉનાળાની માંડ શરૂઆતની સાથે જ ગ્રામજનો પાણીનો વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં આશરે 25 થી 20 જેટલા હેડપંપ છે, જેમાં એક જ હેડપંપ ચાલુ છે. બીજા હેડપંપો બંધ હાલતમાં છે, તેમજ પાણી પુરવઠાની 2 મિની ટાંકીઓમાંથી માત્ર એક જ ટાંકી ચાલુ છે, બાકીની ટાંકીઓ બંધ હાલતમાં છે. ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે લાગતા વળગતા અધિકારીઓને ધ્યાન દોરી રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની સસ્તી લેવામાં આવતી નથી. વર્ષોથી ગામની બહેનો પાણી ભરવા આશરે 1 કિલોમીટર દૂર કૂવા પર પાણી ભરવા જાય છે. પાણી ભરતી વખતે મહિલાઓ બેડા યુદ્ધ પણ છેડાય છે. માણસો અને પશુઓને પીવાના તેમજ આ સમસ્યાને પહોંચી વળવા ગ્રામજનો પોતે કૂવામાં જીવના જોખમે કૂવામાં ઉતરી ગામની મહિલાને પાણી ભરી આપે છે. પાણીના સ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા હોવાથી નારકોટ ગામમાં પાણીના પીવાની તંગી સર્જાઈ છે. ગ્રામજનોના સહિયારા પ્રયાસથી કૂવામાં ઉતરી ગામની મહિલાઓને પાણી ભરી આપવામાં આવે છે. મહિલાઓ પાણી માટે લાંબી લાંબી લાઈનો લગાવે છે. આ સમય દરમિયાન ત્યાંથી કવાંટ તાલુકા વિકાસ અધિકારી પસાર થતા મહિલાઓએ આક્રમક રજૂઆત કરી હતી. તેમણે પાણી માટે ઉદ્ભવતી તકલીફ આક્રમક મૂળમાં રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારીએ સરકારી જવાબ આપતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બોર કરાવી તેમજ પાણી પુરવઠાને જાણ કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. હવે જોઈ રહ્યું કે આ નારકોટ ગામના લોકોની પાણીની સમસ્યા ક્યારે દૂર થશે. અમારા ગામે પાણીની બહુ તકલીફ છે. અમારા લોકો આખો દિવસ પાણી ભરે, ખાતાની ટાઈમે અમારા રોટલાની નવાતું નહીં, ધોવાતું નહીં, પાણી ઓછું મળે છે. ઢોરાને એક જ ટાઈમ પીવાડવામાં આવે છે. આખો દિવસ અમારા લોકો પાણી હોદે, રાત્રે હોય ત્યાં રાત્રે જાય ખેતરમાં પાણી લેવા, અને અહીં કૂવા પર આવીએ છીએ તો અમારા ભાઈ કૂવા નીચે ઉતરીને પાણી અમને આપે છે. અમને પાણી નહીં મળતું, અમારું કોઈ જોતું નહીં, અમારી સમસ્યાને કોઈ ધ્યાનમાં નહીં લેતું. અમને કોઈ પાણીની એ નહીં કરતા, બધા બોરો છે અટાઈ ગયા. લાઇટ હોય એક બોર ચાલુ છે તો લાઇટ હોય તો ટાઈમ 1-2 કલાક લાઇટ રહે, લોકોને પૂરતું પાણી નહીં મળતું. આખા ગામમાં અમારે તકલીફ છે, આખા ગામના લોકોને પાણી નહીં મળતું. છેલ્લા 5 મહિનાથી તકલીફ છે. બોર કેટલા છે? બોર 20-25 બોર છે. ના, 1-2 ચાલુ છે, બીજા બંધ છે. લોકો બધા ખેતરોમાં પાણી લેવા જાય છે. અને કેટલા દૂર સુધી જવું પડે છે? 1-2 કિલોમીટર દૂર જવું પડે. રોજ જવું પડે છે? રોજ જ જવું પડે. તો તમે સરકારને કોઈ તંત્રને રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી છે, પણ એ કોઈ ધ્યાનમાં લેતું નથી. ગામમાં લાઇટ જતી રહે છે, એના કારણે ભૈરા કે બહેનો પાણી લેવા આવે છે, એટલે મારે જાતે ઉતરીને પાણી ભરી આપવું પડે છે. આખા દિવસમાં કેટલી વખત આવે છે? 4-5 વખત આવે છે. તમે જ ઉતરો છો? હા, જાતે મેં ઉતરું. પાણી કૂવામાં ઓછું એના કારણે અંદર ડૂલ બુડે ને એટલે અંદર ઉતરવું પડે. છોટાઉદેપુરથી કિરણ મોચીન રિપોર્ટ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.